ખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીની પશ્ચિમ આફ્રિકાથી ધરપકડ કરવામાં આવી છે. 15 વર્ષથી ફરાર કુખ્યાત ડોન રવિ પૂજારીને બેંગ્લોર પોલીસે પશ્ચિમ આફ્રિકાથી ઝડપી પાડ્યો છે. રવિ પૂજારી ખંડણીના જુદા જુદા ગુનાઓમાં સંકળાયેલો છે. રવિ પૂજારીએ ગુજરાતના પણ કેટલાય ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવી છે. રવિ પૂજારીનું મુખ્ય ટાર્ગેટ ગુજરાતી ઉદ્યોગપતિઓ અને બોલિવૂડના સિતારાઓ રહેતા હતા. ધમકી આપીને રવિ પૂજારી ખંડણી ઉઘરાવતો હતો. રવિ પૂજારી ભારતમાં 60થી વધુ કેસમાં વોન્ટેડ હતો અને ઓસ્ટ્રેલિયા, દુબઈ સહિતના અલગ અલગ દેશમાં રહીને ગેંગ ચલાવતો હતો. સેનેગલ પોલીસની મદદથી રવિ પૂજારીને 22 જાન્યુઆરીએ ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે તેને થોડા સમયમાં ભારતમાં લાવવામાં આવી શકે છે. આ અંગે વિગત આપશે મારા સંવાદદાતા અનિતા પટણી, ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, 15 વર્ષથી જે કુખ્યાત અંડરવર્લ્ડ ડોન હતો રવિ પૂજારી, આખરે તેની ધરપકડ કરવામાં આવી છે. ભારત તેને લાવવા માટેની કયા પ્રકારની કાર્યવાહી? જી કુશાલી, ખાસ તો અત્યારે હાલ બેંગ્લોર પોલીસે કુખ્યાત ડોન રવિ પૂજારીની આફ્રિકાથી ધરપકડ કરી છે. આફ્રિકાના સેનેગલથી છુપાયો હોવાનું બેંગ્લોર પોલીસની બાતમી મળી હતી, જેના આધારે તેની ધરપકડ કરી છે અને તેને બેંગ્લોર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ભારતમાં વાત કરીએ તો તેની વિરુદ્ધ 60થી વધુ ગુના નોંધાયા છે. તે વોન્ટેડ હતો છેલ્લા 15 વર્ષથી અને રવિ પૂજારી પોતે ભારતથી જે ઓસ્ટ્રેલિયા, દુબઈ સહિત અને અલગ અલગ દેશોમાં છુપાતો રહેતો હતો અને પોતાની ગેંગ એક્ટિવ કરતો હતો અને વિદેશમાં રહીને જ તે પોતે જે લોકો પાસેથી ખંડણી માંગતો હતો, જેમાં ગુજરાતના અનેક રાજકીય આગેવાનો આ ઉપરાંત બિલ્ડરો પાસેથી તેને ધમકી આપી છે અને ખંડણી માંગી છે. સાથે મુંબઈમાં કેટલાય બોલિવૂડના સ્ટાર પાસેથી પણ ખંડણી સાથે ધમકી આપી છે. મહત્વનું છે કે ઘણા વર્ષોથી તે વોન્ટેડ હતો અને તે પોતે જે આફ્રિકાના સેલેગનમાં છુપાયો હોવાની બાતમીના આધારે હાલ તો તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ તેની ધરપકડ જયારે કરવામાં આવી હતી તો તેને પરત લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેંગ્લોર પોલીસ તેને બેંગ્લોર લાવશે, ત્યારબાદ એની વિરુદ્ધ જે ગુના દાખલ કર્યા છે, જેમાં અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં અનેક ગુના દાખલ કરવામાં આવ્યા છે. જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ.